नमस्कार विद्यार्थी मित्रों, आज आप जोशू धोरण दस गणित चैप्टर त्रण द्विचल सुरेख समीकरण युग्म उदाहरण अग्यार। बे व्यक्ति ने मासिक आवक नो गुणोत्तर 9:7 छे अने तेमना मासिक खर्च नो गुणोत्तर 4:3 छे। जो दरेक व्यक्ति मासिक रुपया 2000 नी बचत करे तो तेमनी मासिक आवक शोधो। धारो के बे व्यक्ति नी मासिक आवक 9:7 છે, એટલે કે 9x અને 7x છે। તથા તેમના માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે, એટલે કે માસિક ખર્ચ 4y અને 3y છે। હવે દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયાની બચત કરે છે, માટે આપણે માહિતી પરથી समीकरण बनाए तो पहलू समीकरण बन से 9x ओछा 4y, 9x मासिक आवक अने 4y मासिक खर्च, એટલે આવક માંથી ખર્ચ બાદ કરીએ તો 2000 રૂપિયાની બચત થાય છે। એ જ રીતે જે વ્યક્તિની આવક 7x છે અને ખર્ચ 3y થાય છે તેની પણ બચત 2000 છે। આ રીતે આપણને બે સમીકરણ મળશે। હવે આપણે લોગની રીતે ગણતરી કરવાની છે, માટે x અથવા y કોઈ એક ચલના સહગુણકો સરખા કરીએ તો સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણીએ અને y ના સહગુણકો સરખા કરીએ તો અહીં સમીકરણ 1 ને 3 વડે ગુણીએ 9:27x - 3:12y = 3:6000। સમીકરણ 2 ને 4 વડે ગુણીએ તો 7:28x - 3:12y બરાબર 4:28। અહીં સમીકરણ 1 અને 2 પરથી મળેલા બંને સમીકરણમાં y ના સહગુણકો બંને ઋણ છે તો આપણે સરવાળો કરીશું। તો જ્યારે સરવાળો કરીએ ત્યારે નિશાનીમાં કોઈ ફેર ના પડે। બાદબાકી કરીએ તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આપણે અહીંયા થોડી જગ્યા રાખી અને બાદબાકી કરીએ માઇનસ 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 પ્લસ માઇનસ, તો અહીંયા રહેશે માઇનસ એક્સ 0 બરાબર માઇનસ માઇનસ 8માંથી માઇનસ છે તો માઇનસ 2, એટલે કે 2000। બંને બાજુ ઋણ છે, બંને બાજુ માઇનસ 1 વડે ગુણતા એક્સ બરાબર 2000 મળશે આપણને। અહીં એક્સ ની કિંમત 2000 મળી। હવે આ એક્સ ની કિંમત સમીકરણ 1 અને 2 માંથી કોઈ એક સમીકરણમાં મૂકીએ, આપણે સમીકરણ 2 માં એક્સ ની કિંમત મૂકીશું। સમીકરણ 2 છે 7x - 3y = 2000, જેમાં x = 2000 મૂકતા
सात एक्स ना बदले मूकीशुं आपणे 2000 ओछा 3y बराबर 2000 सात चौद 14000 माइनस 3y बराबर 2000 अपने माइनस 3y ने जमणी बाजू लई जाइए तो प्लस 3y થઈ જાય तो 14000 2000 ने डाबी बाजू लाइए तो माइनस 2000 14 માંથી 2 જાય તો 12000 બરાબર 3y બંને બાજુ 3 વડે ભાગતા y બરાબર 4 તારી 12 એટલે કે 4000 y બરાબર આપણને 4000 મળશે આપણે x ની કિંમત અને y ની કિંમત બંનેની કિંમત મળી ગઈ હવે આપણે कुल आवक गणवानी छे आवक नो गुणोत्तर 9.7 छे माटे मासिक आवक 9x तो 9 गुण्या x ની કિંમત 2000 તો અહીંયા x પાવર 2000 મૂકે તો 9 2 18000 જ્યારે બીજી વ્યક્તિ છે એનો 7x છે तो 7x बराबर 7 गुणिया 2000 बराबर 7 तो 14000 आम बन्ने व्यक्तियों ने मासिक आवक अनुक्रमे 18000 अने 14000 रुपया छे उदाहरण 13 बे अंकों ने एक संख्या અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યાઓ શોધો આવી કેટલી સંખ્યાઓ છે અહીંયા જે આપણે શરૂઆત કરીએ 2 અંકોની એક સંખ્યા છે તો 2 અંકોની સંખ્યાનો બે અંકોની સંખ્યા પર પૈકી પ્રથમ સંખ્યા લઈ આપણે ધારો કે બે અંકોની પ્રથમ સંખ્યા નો એકમનો અંક x અને દશકનો અંક y છે હવે આપણે સંખ્યા કેવી રીતે લખાય તે જોઈએ આ પ્રથમ સંખ્યા છે તેને આપણે મૂળ સંખ્યા કહીશું તો મૂળ સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક એટલે કે દશકના અંકને 10 વડે ગુણવાના વત્તા એકમનો અંક એટલે કે મૂળ સંખ્યા થશે 10 અહીંયા દશકનો અંક આપણે લીધો છે y વત્તા એકમનો અંક x એટલે કે મૂળ સંખ્યા થશે 10y વત્તા x હવે અંકોની અદલાબદલી કરતા અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા એને આપણે નવી સંખ્યા કહીશું તો 10 કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક તો હવે આપણે અંકોની અદલાબદલી કરવાની છે તો આજે એકમનો અંક હતો તે દશકનો અંક થઈ જશે એટલે કે અહીંયા x આવી જશે વત્તા
જે દશકનો અંક હતો તેમાં એકમનો અંક થઈ જશે અને એકમનો અંક હતો તે દશકનો અંક થઈ જશે એટલે કે 10y વત્તા x હતા એના બદલે 10x વત્તા y થશે હવે આપણને આપેલી માહિતી મુજબ આ બંને સંખ્યાઓનો સરવાળો 66 થાય છે તો આપણે સરવાળો કરીશું 10y વત્તા x વત્તા 10x વત્તા y બરાબર 66 x વત્તા 10x એટલે કે 11x વત્તા 11y બરાબર 66 બંને બાજુ 11 વડે ભાગતા x વત્તા y 11 છમ 66 x વત્તા y બરાબર 6 અને આપણે પરિણામ 1 કહીએ હવે આપેલી માહિતી મુજબ તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે તે સંખ્યાના અંકોનો તફાવત 2 છે હવે આપણે જો સંખ્યા શોધી નથી એટલે મોટો અંક કયો છે નાનો અંક કયો છે તે આપણને ખબર નથી માટે x માઇનસ y બરાબર 2 અથવા y માઇનસ x બરાબર 2 આપણે લઈશું અને આપણે સમીકરણ 3 અને આને સમીકરણ સોરી આને સમીકરણ 2 અને આને સમીકરણ 3 કહીશું હવે અહીં આપણને પહેલું સમીકરણ મળ્યું હતું x વત્તા y બરાબર 6 આ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ x વત્તા y બરાબર 6 અને સમીકરણ 2 x ઓછા y બરાબર 2 સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈએ અહીં y ના સહગુણકો પરસ્પર વિરોધી છે એટલે એક પ્લસ છે એક માઇનસ છે તેવા સંજોગોમાં બંને સમીકરણનો સરવાળો કરવાનો તો x વત્તા x એટલે 2x 6 ને 2 8 માટે x બરાબર 2 6 8 અથવા તો બંને બાજુ 2 વડે ભાગતા x બરાબર 4 હવે સમીકરણ 1 માં x બરાબર 4 મૂકતા x વત્તા y બરાબર 6 એમાં x ની કિંમત 4 મૂકીએ તો 4 વત્તા y બરાબર 6 માટે y બરાબર 6 માઇનસ 4 એટલે કે y બરાબર 2 મળશે જ્યારે x બરાબર 4 અને y બરાબર 2 મળે ત્યારે તે સંખ્યા જેને આપણે મૂળ સંખ્યા કહીએ અથવા તે સંખ્યા કહીએ તો મૂળ સંખ્યા દસ વાય વત્તા એક્સ બરાબર 10 વાય બરાબર મળ્યા 2 એક્સ બરાબર 4 10 દુ 20 વત્તા 4 બરાબર 24 હવે સમીકરણ 3 વાય માઇનસ એક્સ બરાબર 2 છે તે અને સમીકરણ 1 નો સરવાળો કરીએ સમીકરણ 3 ને આપણે આ રીતે લખીશું x ને આગળ લખીએ માઇનસ x વત્તા y બરાબર 2 અને તેનો સમીકરણ 1 સાથે સરવાળો લઈએ સમીકરણ 1 x વત્તા y બરાબર 6 અને આ સમીકરણ 3 માઇનસ x વત્તા y બરાબર 2 બંનેનો સરવાળો કરતા x માંથી x જશે y વત્તા y એટલે કે 2y 6 ને 2 8 બંને બાજુ 2 વડે ભાગતા
y बराबर 4 અહીં આ કિંમત સમીકરણ 1 માં મૂકતા x y 6 y 4 મૂકીએ તો આપણને x 6 4 એટલે કે x 2 મળશે આના પરથી આપણે સંખ્યા શોધીએ दस y बत्ता x बराबर दस यहाँ y बराबर 4 अने x बराबर 2 दस चौ 40 बत्ता 2 बराबर 42 हाँ अपन ने शुरुआत में एक संख्या 24 मिली अने बीजी संख्या 42 मिले छे કેટલી સંખ્યાઓ છે તો કે બે સંખ્યાઓ છે 24 અને 42 આભાર